हेलो दोस्तों, हमारे चैनल में आपका स्वागत है। सो फ्रेंड्स, आपणे शुं करीए, जो आजे 3.4 नो पहेलो बीजो अने केटलाक दाखलाओ करीशुं। तो चलो आपणे आजनी विडियो चालू करी दईए। जो शुं छे, प्रश्न 1 થી 17 માં प्राथमिक प्रक्रियाओनो उपयोग करो अने जो व्यस्त श्रेणिक अस्तित्व धरावे तो मेळवो। फ्रेंड्स, હું શું કહું છું, આપણે જે આની આગલી વિડીયો હતી ને, આગલી વિડીયો આની જસ્ટ આગળની વિડીયો, એની અંદર આ જે છે ને 3.4, એની માટે જે બેઝિક આવે ને એમાં કમ્પ્લીટલી સમજાવેલું છે। સો તમારે એ સમજવું હોય તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, એના પરથી તમે જોઈ લેજો। સો જુઓ, આપણે હવે સ્ટાર્ટ કરીએ। જો 3.4નો પહેલો દાખલો, અને એની આ રકમ છે કે પ્રાથમિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરવાનો અને તમારે શોધવાનો વ્યસ્ત શ્રેણિક। સો જુઓ, હું તમને પહેલા ફોન્ડા ક્લિયર કરાવી દઉં કે આપણી જે ટેકનિક હતી એ તો તમને ખબર જ છે કે કઈ રીતે કઈ ટેકનિકથી આપણે આગળ જવાનું અને વ્યસ્ત શ્રેણિક શોધવાનું। તો પહેલા જુઓ, એકવાર ટેકનિક જોઈ લઈએ। ફરી એકવાર આપણે શું કરવાનું, બધા જ દાખલામાં આપણને આવું આપ્યું છે અને લખી દેવાનું કે એ બરોબર આઈ એ, આવું તમારે લખી જ દેવાનું બધાની અંદર। પછી શું, આ જે છે ને એને એમાં ક્રિયાઓ કરતે 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 શું કરવાનું, આઈ બનાવી દેવાનો, આઈ આઈડેન્ટિટી। અને આ જે એ છે ને એ એવો ને એવો રાખવાનો, ફ્રેન્ડ્સ એવો ને એવો, કશું કરવાનું નહીં એમાં, એ જે છે ને એવો ને એવો રાખવાનો અને આઈ બનાવી દેવાનો। તો જે આ ખાલી જગ્યા પડી એમાં ઓલવેઝ એ ઇન્વર્સ જ આવશે, આપણે વ્યસ્ત શ્રેણિકની ડેફિનેશન પરથી। તો આ સાથે આપણે શું, એ ઇન્વર્સ મળી જાય। બસ આપણે આ જ કરવાનું છે। શું કરવાનું, આવડું લઈ લેવાનું, આ જે એ છે એમાં હર્મ ક્રિયા કરવાની, હર્મ, અને કરતે કરતે આઈ બનાવી દેવાનો। બસ આ તો જે છે એને એવું ને એવું એ લખી દેવાનું, અને જે અહીંયા બની જશે એ એ ઇન્વર્સ બની જશે અને આપણને એ ઇન્વર્સ મળી જશે। ક્લિયર ને ફ્રેન્ડ્સ, આ પેટર્નથી આપણે બધા જ દાખલામાં જવાનું છે હવે પછીના। શું તમે આ પેટર્ન યાદ રાખજો, અને ક્રિયા હંમેશા હર્મ જ કરવાની, આ લો ને તો, બાકી તમે જરો કે આની જગ્યાએ એ બરોબર એ આઈ આવું લો ને તો ક્રિયા કોલમમાં કરવાની, સ્તંભમાં, આની જગ્યાએ તમે આ લો તો ક્રિયા સ્તંભમાં કરવાની, બસ બીજું કાંઈ ફેર નથી, આની જેવું જ નીચે આવશે। ઓકે, સો હવે જો આપણે સ્ટાર્ટ કરીએ, શું કરીએ, આની બરોબર આપણે પહેલા તો આઈ ધારી, સોરી એ ધારી લઈએ, સુધારી લીધો એ। હવે શું કરવાનું, મેં કહ્યું હતું એ પ્રમાણે એ બરોબર આઈ એ એવું લખી જ દેવાનું બધા દાખલાની અંદર, તો મેં લખી દીધું। હવે એની વેલ્યુ આઈની વેલ્યુને પુટ કરી દઈએ, ચલો 1 - 1 - 2 - 3 એની વેલ્યુ મેં પુટ કરી દીધી, આઈની વેલ્યુ શું થશે ફ્રેન્ડ્સ, આપણો એકમ શ્રેણિક છે, સો એકમ શ્રેણિક મૂકી દો 1001। અને આજ આ એમાં શું કરવાનું ફ્રેન્ડ્સ, મેં તમને કહ્યું હતું, જો આ એ જે છે ને આવડવા એમાં કશું કરવાનું, બેઠો બેઠો એવું ને એવું મૂકી રાખવાનું, બે હલાવવાનું ને કશું જ નહીં, એવું ને એવું। ઓકે, હવે જે આ દેખે છે ને એને તમારે આઈડેન્ટિટી લાવવાનો, આઈ આના જેવો એક એક કરીને। તો ફ્રેન્ડ્સ જુઓ, આમાં ટેકનિક કેવી હોય છે કે અમુક અમુક ટીચર્સની અલગ અલગ રીતે સમજાવતા હોય છે। એ શું કરે છે, પહેલા આ બંનેને ઝીરો બનાવી દે છે, આ બંને જે છે ને એના સ્થાને ઝીરો લાવી દે છે, અને પછી આ બંને સ્થાને 1 લાવવાની કોશિશ કરે છે। સિમ્પલ છે, તમે કોઈ પણ વેથી કરી શકો, બસ તમારે હર્મ ક્રિયા કરવાની અને આ જગ્યાએ આઈ બનાવવાનો, બસ હર્મ ક્રિયા કરીને આઈ બનાવી દેવાનો, બસ કોઈ પણ રીતે। અને તમારે ટેકનિક જોઈએ તો જુઓ, આ બંને જગ્યાએ 0 કરવાનો, અહીં 1 1 કરી શકો, પછી મેં જેવી મારી ટેકનિક મુજબ જુઓ, પહેલાં તમારે આમ જવાનું, આને 1 બનાવવાનો, પછી 0 બનાવવાનો, પછી આમ જવાનું, આને 0 બનાવવાનો, આને 1 બનાવવાનો, પછી આમ જવાનું, આને 1 બનાવવાનો, આને 0 બનાવવાનો, એવી રીતે કોઈ પણ ટેકનિક, કોઈ પણ ટીચર્સની અલગ અલગ ટેકનિક હોઈ શકે। તો ચલો આપણે ટ્રાય કરીએ, શું કરીએ જુઓ, આપણે પહેલાં તો આની જગ્યાએ 1 લાવવાની કોશિશ કરીએ, તો ફ્રેન્ડ્સ છે જ ને જુઓ 1, તો બસ હવે આમાં કશું છેડછાડ કરવાની નહીં। હવે શું કરીએ જુઓ, અહીં 1 તો છે એટલે હવે કશું કરવાનું નથી, હવે જે આ છે ને આની વાદી આવો, અહીંયા કાંઈ આપણે 0 લાવવો છે, આના જેવો અહીંયા 0 છે ને એટલે અહીંયા 0 લાવવો છે, તો શું કરીશું,
તો જુઓ અહીં કે ઝીરો લાવવા માટે જો હું આ પહેલી હાલ છે એને હું માઇનસ બે વડે ગુણી નાખું અને આની અંદર ઉમેરું તો અહીં કે ઝીરો આવી જશે. તો બસ આપણે કરી દઈએ. શું કરવાનું છે જુઓ, હજી પહેલી હાલ છે ને રો નંબર વન ને માઇનસ બે વડે ગુણવાની અને રો ટુમાં ઉમેરી દેવાની. બસ આડી એક ક્રિયા લખી દેવાની. તો કરી દઈએ. ચલો પહેલા તો જેમાં ક્રિયા આપણે નહીં કરતા એ હાર પહેલી લખી દીધી. હવે શું કરીએ, આ જે છે ને સોરી આ જે પહેલી હાર એને તમે માઇનસ બે વડે ગુણો, આને તમે માઇનસ બે વડે ગુણો તો શું થાય, માઇનસ બે આવે અને પાછા આની અંદર ઉમેરો તો ટુ માઇનસ ટુ કેટલા, ઝીરો. બસ થઈ ગયું સિમ્પલ. હવે તમે આને માઇનસ બે વડે ગુણો, માઇનસ એક તો ઓલરેડી છે જ અને તમે માઇનસ બે વડે ગુણો. આવી રીતે માઇનસ એક તો છે, માઇનસ બે વડે ગુણો તો શું થાય, ઓછા ઓછા વત્તા થઈ જાય, બે એકુ બે આવું થઈ જાય પ્લસ બે, અને એને તમે આની અંદર ઉમેરી દો તો ફાઈવ થઈ જશે. બસ તો આવી ગયા ફાઈવ. હવે ચલો સેમ આની અંદર કરવાનું, અને તમે માઇનસ બે વડે ગુણો તો શું થાય, માઇનસ બે થાય, ને એને આની અંદર ઉમેરો તો ઉમેરી દીધું માઇનસ બે, અને તમે માઇનસ બે વડે ગુણો તો ઝીરો જ આવવાનો, ને ઝીરો તમે આની અંદર ઉમેરો તો એનો એ જ આવવાનો વન. થઈ ગયું ને, જો અહીંયા વન આવ્યું અહીં ઝીરો આવ્યું. હવે આ સ્થાને આપણે શું બનાવવાનું, વન બનાવવાનું, આના જેવું બનાવવાનું છે ને, એટલા માટે અહીંયા જો વન લાવી દઈશું. તો લાવી દઈએ. શું કરવાનું, આ જે છે ને બીજી હાર એનું પાંચ પાંચ છે. જો અહીંયા જો વન પણ પાંચ વડે ગુણી નાખું આ બધાને તો આવી જશે વન. તો કરી દઈએ, જો રો નંબર ટુ ને વન અપોન ફાઈવ વડે ગુણી નાખીએ. ચલો વન માઇનસ વન, આપણે જેમાં ક્રિયા ના કરતા હોય એ હાર હું પહેલી લખી દઉં છું. શું કરું, જો આને જે છે ને રો નંબર ટુ ને વન અપોન ફાઈવ વડે મલ્ટીપ્લાય કરવાની છે આખાને. તો જો ઝીરો ને મલ્ટીપ્લાય કરો તો એવું ને એવું જ રહેશે. વન અપોન ફાઈવ ને સોરી ફાઈવ ને વન અપોન ફાઈવ વડે મલ્ટીપ્લાય કરો તો વન રહેશે. પછી માઇનસ ટુ ને વન અપોન ફાઈવ વડે મલ્ટીપ્લાય કરો એટલે માઇનસ ટુ અપોન ફાઈવ આવું થઈ જાય ને. પછી આને પણ વન અપોન ફાઈવ વડે મલ્ટીપ્લાય કરો એટલે વન અપોન ફાઈવ થઈ જશે. બસ સિમ્પલ. ઓ સોરી અહીંયા ઘર ફાઈવ નહીં આવે, ફાઈવ ને વન અપોન ફાઈવ વડે મલ્ટીપ્લાય કરો આવી રીતે તો શું થાય, ફાઈવ ફાઈવ કેન્સલ અને વન આન્સર વધે તો અહીંયા આગળ આવશે વન. ક્લિયર. હવે ચલો આપણે વન આવી ગયો, ઝીરો આવી ગયો, વન આવી ગયો, હવે આ સ્થાને ઝીરો એકલા રહ્યા છે. બસ તો કશું નહીં ફ્રેન્ડ્સ, આજે બીજા નંબરની હાર છે એને તમે એક વડે ગુણી અને આ પહેલા નંબરની હારમાં ઉમેરી દો એટલે અહીંયા આગળ પણ ઝીરો આવી જશે. શું કરવાનું, જો રો નંબર ટુ ને માઇનસ વન વડે ગુણવાની સોરી માઇનસ નહીં પ્લસ વન વડે ગુણવાની અને રો નંબર વનની અંદર ઉમેરી દો એટલે જે આ આ દેખાય છે ને એના સ્થાને પણ ઝીરો આવી જશે. તો ચલો કરી દઈએ. શું છે જુઓ, આપણે જેમાં ક્રિયા નહીં કરવાની એ પહેલાં લખી દઈએ. જો ઝીરો વન પછી માઇનસ ટુ અપન ફાઈવ વન અપન ફાઈવ અને એ. હવે શું કરીએ, આને પહેલાં તો માઇનસ બે વડે એક વડે ગુણીએ અને આની અંદર ઉમેરીએ. ઝીરોને એક વડે ગુણીએ તો કેટલા થાય, ઝીરો જ થાય, ને પાછો આની અંદર ઉમેરો તો વન જ આવવાનો. પછી તમે આને એક વડે ગુણો તો એક જ થવાનો, ને પાછો આની અંદર ઉમેરો તો માઇનસ વન પ્લસ વન કેન્સલ એટલે ઝીરો. અને તમે એક વડે ગુણો ને આની અંદર ઉમેરો તો શું થશે, આવું થશે. જો વન માઇનસ ટુ અપોન ફાઈવ આવું, અને તમે એક વડે ગુણો તો એનું એ જ આપે માઇનસ ટુ અપોન ફાઈવ, ને પછી આની અંદર ઉમેરી દઈએ તો આવું થઈ જાય. તો ચલો આને ફાઈવ માઇનસ ટુ અપોન ફાઈવ મતલબ કે થ્રી અપોન ફાઈવ થઈ જાય. શું લખી દઈએ, થ્રી અપોન ફાઈવ. પછી આને તમે એક વડે ગુણો અને આની અંદર ઉમેરી દો તો ચલો ઉમેરી દીધા અમે. બસ તો આ સાથે આપણું જે કરવાનું હતું એ આવી ગયું. જુઓ આખો આઈડેન્ટિટી બની ગયો, આ બની ગયો ને. બસ જો આ એ મેં એવા ને એવા રહેવા દીધા. તો જે આ ખાલી જગ્યાએ પડી એના ઘર શું આવશે, ઓલવેઝ એ ઇન્વર્સ જ આવશે આપણા વ્યસ્ત શ્રેણીકની ડેફિનેશન પરથી. તો ચલો આ એ તો આવડો આ રહ્યો, આ જે એ છે એ પણ આ રહ્યો, તો આ એ ઇન્વર્સ આપણો આ થઈ જશે. બસ તો લખી દેવાનું એ ઇન્વર્સ આ સાથે આપણને મળી ગયો.
माइनस टू अपॉन फाइव वन अपॉन फाइव वन अपॉन फाइव सीम्पल। तो आ साथ आप ए इनवर्स मिली गय। हवे फ्रेंड्स जुओ शू करू छू, आप एक एक कर समझिए। जो पे हूँ गमे वन लावानी कोशिश करी, पछी मैं एक जीरो लावानी कोशिश करी, पछी मैं एक वन लावानी कोशिश करी, ने पछी एक मैं जीरो लावानी कोशिश करी, एम गयो आम यू आकार। ओके, अने तमे कोई पण टेक्निक वापरी सको। तमे एक जीरो आ बने जगह जीरो पहला लावो ने पछी अहीं वन वन लावो तो पण चाले। ने मैं कह्युं एम आव यू आकार तमे जाओ के अहीं वन लावो जीरो लावो वन लावो जीरो लावो तो पण चाले। बस आपणे आइडेंटिटी लावानो छे। ओके, सो तमे आ रीते पहेलो दाखलो गणी सको। हवे चलो आपणे बीजो दाखलो। तो जो फ्रेंड्स हवे आपणे स्टार्ट करीए 3.4 नो बीजो दाखलो। तो तमने एक श्रेणी आप्यो छे, पहला तो आनी बराबर हूँ शू करू ए धारी लो, अने पछी आपणे जे करता था शू करता था ए बराबर आई ए एवं लखी देवानू, अने जे आ ए छे एने तमारे आइडेंटिटी बनावानो आनी जेवो। तो बनावी देशुं, चलो पहला तो ए नी वेल्यू मूकी दो टू वन वन वन, पछी आइडेंटिटी तो तमने खबर ज हशे वन जीरो जीरो वन, અને જે આ એ છે એ તો એવો ને એવો મૂકી દેવાનો, એમ કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં, એવો ને એવો। ઓકે, હવે ચલો શું કરીએ, આ જે એ દેખે છે ને એને તમારે આની જેવું બનાવવાનું છે એક એક કરીને। પેલા તમે વન લાવવાનો ઝીરો લાવવાનો વન લાવવાનો ઝીરો લાવવાનો આવી રીતે। તો ચલો પેલા આની જગ્યાએ વન લાવવું હોય તો શું કરવાનું, સિમ્પલ છે ફ્રેન્ડ્સ। તમે જુઓ અને એક વડે ગુણી નાખો વન વડે, ને તમે આની અંદર ઉમેરો તો તમારો અહીંયા વન આવી જશે। તો કરી દઈએ શું કરીએ, જુઓ रो नंबर टू ने वन वडे गुणीए अने तमारे पहलानी अंदर उमेरी दईए, सॉरी आपणे माइनस वन वडे गुणवू पड़शे, कारण के तमे एने माइनस वन वडे गुणो तो माइनस वन थाय ने पाछो आनी अंदर उमेरो एटले टू माइनस वन वन आवी जाय एवी रीते। तो तमारे रो नंबर टू ने माइनस वन वडे गुणवानी अने वन में उमेरी देवानी। तो चलो उमेरी दईए, शुं करीए जुओ, जेनी अंदर आपणे क्रिया ना करता होय ने फ्रेंड्स એ તો પહેલા એવી ને એવી લખી દેવાની। જો વન વન છે ઝીરો વન છે, મેં એવા ને એવા લખી દીધી, જે હાર માં ક્રિયા નથી કરતા એ હાર। હવે શું કરું, જો રો નંબર ટુ છે એને માઇનસ વન વડે ગુણીએ, તો ચલો પેલા આને માઇનસ વન વડે ગુણીએ તો માઇનસ વન થશે, ને એ પાછો તમે આની અંદર ઉમેરો એટલે ટુ માઇનસ વન વન જ થઈ જાય। હવે ચલો અહીંયા આગળ વન છે એને તમે માઇનસ વન વડે ગુણો તો માઇનસ વન થાય, ને પાછો આની અંદર ઉમેરો તો ઝીરો થઈ જાય, અને તમે માઇનસ વન વડે ગુણો તો એનું એ જ રહે, અને પાછો આની અંદર ઉમેરો તો એનું એ થઈ જાય। હવે ચલો આને તમે માઇનસ વન વડે ગુણો તો માઇનસ વન થાય, ને પાછો તમારે આની અંદર એડ કરવાનું તો માઇનસ વન, ક્લિયર। હવે શું કરવાનું, જો અહીંયા વન આવી ગયો, હવે સ્ટેપ બાય સ્ટેપ હવે નીચેના સ્થાને ઝીરો લાવવાની કોશિશ કરીએ, નીચેના સ્થાને આની જેવું બનાવવાનું ને। તો પહેલા વન આવી ગયો, હવે અહીંયા આગળ ઝીરો લાવવાની કોશિશ કરીએ, તો લાવી દઈશું। ચલો શું કરવાનું, આપણે જે આ છે ને પહેલી હાર એને માઇનસ વન વડે ગુણું અને આની અંદર ઉમેરી દઉં, સો અહીંયા ઝીરો આવી જશે। બસ શું કરવાનું, જુઓ રો નંબર વન ને માઇનસ વન વડે ગુણી ટુમાં એડ કરવાથી આ સ્થાને ઝીરો આવે છે। તો ચલો કરી દઈશું, વન ઝીરો વન માઇનસ વન અને એ જે આપણે ક્રિયા નથી કરતા એની એ હાર મેં પહેલાં લખી દીધી। હવે ચલો શું કરો, આને આપણે માઇનસ વન વડે ગુણવાની પહેલી હારને, તો ચલો આને માઇનસ વન વડે ગુણો માઇનસ વન થશે, ને આની અંદર ઉમેરો તો પ્લસ વન ને માઇનસ વન એટલે ઝીરો, અને તમે માઇનસ વન વડે ગુણો ઝીરોને તો ઝીરો જ થાય, ને આની અંદર ઉમેરો તો ઝીરો પ્લસ વન વન જ થઈ જશે ફ્રેન્ડ્સ, એ તો તમને ખબર જ હશે। હવે તમે જુઓ આને માઇનસ વન વડે ગુણો તો શું થાય, માઇનસ વન થાય, ને પાછું આની અંદર ઉમેરી દો તો ચલો માઇનસ વનને ઉમેરી દીધા। હવે તમે આને માઇનસ વન વડે ગુણો આને, સો માઇનસ વન માઇનસ વન અને માઇનસ વન શું થઈ જશે, પ્લસ વન થઈ જશે, ને પાછો આની અંદર એડ કરો તો વન પ્લસ વન ટુ, સિમ્પલ। તો જુઓ ફ્રેન્ડ્સ અહીંયા આગળ વન પણ અહીંયા આગળ ઝીરો પણ આવી ગયો। હવે શું કરો, અહીંયા વન લાવવાનો છે તો એ પણ આવી ગયો, જો અહીં વન ને અહીં ઝીરો લાવવાનો એ પણ આવી ગયો, તો આવડવા શું બની ગયો, આખો આવડવા આઈડેન્ટિટી આ જે છે આ બની ગયો ને। પછી આ એ તો એવો નહીં હોવો, જો આ છે ને એ એવો નહીં હોવો, ને આ ખાલી જગ્યા પડી
आगर ऑलवेज ए इनवर्स ज आवशे आपड़ा इनवर्स नी डेफिनेशन ऊपर थी। तो आपड़ो ए इनवर्स आ साथे मड़ी गयो, शू मड़ियो आवड़ो आ सो लखी दईए 1 - 1 - 1 - 2। सीम्पल आ रीते तमे दाखलो करी सको। तो चलो आपड़े हवे त्रीजो दाखलो जोईए। तो जो मित्रों हवे आपड़े स्टार्ट करीए 3/5 त्रीजो दाखलो। तो जुओ एमां शू एक श्रेणिक आप्यो छे अने एवुं छे શું કરવાનું કહ્યું છે, આપણે ઇન્વર્સ ફાઇન કરવાનું કહ્યું છે। તો ચલો મેં આની બરાબર પહેલાં એ લખી દીધું, હવે શું કરવાનું, આપણે જે ટેકનિક્સ હતી એ જ પ્રમાણે શું કરવાનું, એ બરાબર આઈ એ આવું લખી દેવાનું, એની વેલ્યુ મૂકી દેવાની। આપણે જુઓ 1 3 2 7 એની મેં વેલ્યુ લખી દીધી। આઈ માટે શું, તો આપણો એકમ શ્રેણીક 1 0 0 1 લખી દેવાનો, અને એ આપણો એવો ને એવો રહેવા દેવાનો, ઠેક સુધી એમ ઠેક સુધી એ આપણો એવો ને એવો રહેવા દેવાનો। હવે શું કરવાનું, આ જે 1 છે ને એક એક કરીને બનાવવાનું 1 0 1 0 એવી રીતે। તો ચલો અહીંયા આગળ તો પેલા 1 આવી જ ગયો, એટલે આપણે અહીંયા આગળ 1 લાવવાની તો ઝંઝટ પતી ગઈ। હવે શું અહીંયા આગળ 0 લાવીએ, તો બસ આપણે રો નંબર શું કરીએ, રો નંબર જે પહેલી છે એને -2 વડે ગુણી બીજાની અંદર ઉમેરી દઈએ, એટલે અહીંયા આગળ શું આવી જશે, આ આવડી આવડી આ સ્થાને 0। તો કરી દઈશું ચલો 1 3 1 0 એ, અને આપણે તમે જુઓ -2 વડે ગુણો, આપણે -2 વડે ગુણવાના ને પહેલી હારને, તો જુઓ અને -2 વડે ગુણો તો -2 થાય, અને સોરી અને -2 વડે ગુણો તો -2 થાય, અને આની અંદર ઉમેરો તો 2 - 2 = 0, અને -2 વડે ગુણો તો શું થાય -6 થાય, અને -6 ને તમે આની અંદર ઉમેરો તો શું થાય 7 - 6 = 1 થઈ જશે। પછી શું કરો, તમે આને -2 વડે ગુણો તો શું થઈ જાય -2, અને આની અંદર ઉમેરો તો -2, અને -2 વડે ગુણો તો 0 થઈ જાય, અને એ 0 પાછો આની અંદર ઉમેરો તો 1। ક્લિયર ને ફ્રેન્ડ્સ? હવે શું કરો, જો અહીંયા 0 લાવવાની કોશિશ થઈ ગઈ એટલે કે અહીંયા 0 આવી ગયો, હવે ચલો અહીં 1 લાવવાનું, તો એ પણ આવી ગયો, જુઓ અહીં 1 આવી ગયો ને બસ। હવે ચલો અહીંયા 0 લાવવાનો છે, અહીંયા 0 લાવી દો એટલે આપણો આન્સર આવી જાય અહીંયા 0। તો બસ આપણે શું કરીએ, જો રો નંબર 2 ને -3 વડે ગુણી 1 ની અંદર એડ કરી દઈએ તો અહીંયા 0 આવી જશે। સિમ્પલ તો છે ફ્રેન્ડ્સ, 0 1 -2 1 એ શું કર્યું, આપણે આ જે છે ને બીજા નંબરની હાર એને આપણે -3 વડે ગુણવાના, અને પહેલી હારમાં ઉમેરવાના, ચલો એક એક કરીને ઉમેરજો, અને તો -3 વડે ગુણો તો શું થશે 0 જ થશે, અને પાછા આની અંદર ઉમેરો તો 1, અને તમે -3 વડે ગુણો તો શું થાય -3 થાય, ને તમે આની અંદર ઉમેરો તો 3 - 3 = 0, અને તમે -3 વડે ગુણો તો શું થાય -2 - 3 આવી રીતે। ફ્રેન્ડ્સ જુઓ આપણે સાઈડમાં સમજીએ, -2 અહીંયા છે ને -3 વડે ગુણ્યા તો ઓછા ઓછા વધતા થઈ જાય, 3 2 6 તો +6 થાય, હવે એને આની અંદર ઉમેરી દો તો 7। હવે આને આપણે શું કરવા, -3 વડે ગુણો તો શું થાય -3 થાય, અને પાછા આની અંદર ઉમેરી દો -3, સિમ્પલ। તો ચલો ફ્રેન્ડ્સ તમે જુઓ આ જે બન્યો એ આપણો આઈડેન્ટિટી બની જ ગયો, કેટલો સિમ્પલ દાખલો છે, આ જો આઈડેન્ટિટી બની જ ગયો ને, તો બસ આની જગ્યાએ આપણે આઈ લખી દઈએ, આ એ તો આપણે એવું ને એવું લખી દઈએ, અને જે અહીંયા આગળ ખાલી જગ્યા પડી એ આપણી ડેફિનેશન પ્રમાણે ઓલવેઝ એ ઇન્વર્સ જ થશે એમ ઓલવેઝ। તો આ જે આ છે શ્રેણીક છે એ આપણો એ ઇન્વર્સ થઈ જશે બસ। તો નીચે લખી દેવાનું એ ઇન્વર્સ બરાબર આખો શ્રેણીક 7 - 3 - 2 - 1। ક્લિયર ફ્રેન્ડ્સ? ઓકે, સો આ સાથે આવી રીતે તમે દાખલા ગણી શકો, બહુ જ નાના નાના છે ને, બહુ જ મજા આવે એવા છે, ખાલી ડિફિકલ્ટી ક્યાં છે, તમારે આ જે એ છે ને એમાં તમારે ક્રિયાઓ કરતે કરતે આઈ બનાવવાનું છે બસ, ભૂલ તમારે આમાં જ પડશે, પણ તમારે સ્ટેપ બાય સ્ટેપ જવાનું, પહેલાં અહીં 1 લાવવાનો, પછી અહીં 0 લાવવાનો, પછી અહીં 1 લાવવાનો, ને પછી ઉપર 0 લાવવાની કોશિશ કરી દેવાની સ્ટેપ બાય સ્ટેપ, ઓકે, સો તમારે ભૂલ નહીં પડે। તો હવે આપણે ત્રીજો દાખલો કમ્પ્લીટ થયો, હવે ચોથો દાખલો જોઈએ।
તો જો મિત્રો, હવે આપણે સ્ટાર્ટ કરીએ 3.4 નો ચોથો દાખલો. સેમ જ છે ફ્રેન્ડ્સ, આપણે 8, 9, 10 ત્યાં સુધી 12, લગભગ 12 સુધી આપણે સેમ જ દાખલા આવશે આવાના. ઓકે, તો ચલો આપણે જોઈ લઈએ. આના આખા બરોબર પહેલા હું એ લખી દઉં, પછી શું કરું, બધામાં એક જ પેટર્ન વાપરવાની. મેં શરૂઆતમાં તમને શીખવાડી હતી ને, આવડ્યા, બસ આ જ પેટર્ન વાપરવાની આવડ્યા. અને તમારે એ ઇન્વર્સ શોધવાનો બધામાં. તમે આવું 2x2 નો છે ને, તમે જેમ જેમ આમ આગળ જજો તો આમ લાસ્ટમાં જોશો તો તમને આમ 3x3 નો આપશે. એમાં પણ આ જ પેટર્ન વાપરવાની, સેમ આ જ પેટર્ન. ઓકે, સો તમે એને યાદ કરી લેજો. હવે શું કરી જુઓ, આમાં પણ આપણે એના જેવી જ વાપરીએ પેટર્ન. એ બરોબર આઈ એ લખી દઈએ, એ ની વેલ્યુ મૂકી દઈએ 2357, આઈ પણ મૂકી દઉં હું 1001. એ હવે આને આના જેવો બનાવવાનો, તો બનાવી દઈશું. ચલો આ જે છે 2 ના સ્થાને આપણે 1 લાવવાની કોશિશ કરવાની, 1 તો લાવી દઈશું. સિમ્પલ તો છે, ચલો આની જગ્યાએ 1 લાવવો હોય તો શું કરવાનું, તો આ આખી હર છે ને પહેલી, એને હું 1/2 વડે ડિવાઈડ કરી ગુણી દઉં. આવી રીતે જો 1/2 વડે ગુણી નાખું, રો નંબર 1 ને 1/2 વડે ગુણી નાખું તો અહીં 1 આવી જશે. તો આવી જશે ફ્રેન્ડ્સ. બસ આપણે પહેલાં તો જેમાં ક્રિયા નહીં કરતા ને એ લખી દો, જુઓ 01A. હવે શું કરવાનું, આખી હરને 1/2 વડે ગુણી નાખવાની. તો ચલો 2 ને 1/2 વડે ગુણીએ તો 1 થઈ જશે. આવી રીતે ફ્રેન્ડ્સ જુઓ, આપણે 2 છે અહીંયા પી ગયા, આ 2 ને, સોરી આ 2 ને એને આપણે 1/2 વડે ગુણવાના છે. તો આવું થશે, 2 કેન્સલ ને 1 આવશે, ક્લિયર. હવે ચલો આ 3 ને 1/2 વડે ગુણીએ તો 3/2 થઈ જશે. પછી આ 1 ને 1/2 વડે ગુણીએ તો 1/2 થઈ જશે. આ 0 ને 1/2 વડે ગુણીએ તો 0 જ આવી જાય. 0 ને ગમે તેન વડે જોડે ગુણો તો 0 જ આવી જાય. હવે ચલો અહીં 1 આવી ગયો. હવે શું કરવાનું, એને નીચેના સ્થાને 0 લાવવાનો. તો લાવી દઈશું, રો નંબર 1 ને -5 વડે ગુણી 2 ની અંદર. આ સ્થાને આપણે 0 લાવવા માટે મેં આ ક્રિયા લખી દીધી, તો ચલો કરી દઈએ. જુઓ આને આપણે -5 વડે ગુણીએ અને આપણે આની અંદર ઉમેરી દઈએ. તો ચલો એક એક કરીને ઉમેરી દઈશું, જેમ ક્રિયા ના કરવાની હોય એ આપણે પહેલા લખી દઈએ 0 અને A. હવે શું કરું, જે 1 છે એને તમે -5 વડે મલ્ટીપ્લાય કરો ને તો શું થાય. પહેલાં 1 ને -5 વડે મલ્ટીપ્લાય કરો તો શું થાય, -5 થાય ને એ તમે આની અંદર ઉમેરી દો એટલે 0. પછી 3/2 ને તને તમે -5 વડે ગુણો 3/2 ને. તો જુઓ આવી રીતે થશે, આપણે 3/2 છે આવી રીતે 3/2 -5 વડે ગુણો તો 5 × 3 = 15 એટલે -15/2 આવું થાય. ને એ પાછું તમે આની અંદર ઉમેરવાના, તો ચલો ઉમેરી દઈએ +7. તો શું થશે, ચલો -15 + 14/2 લસા લીધો ને એવી રીતે, તો -1/2 તો થયેલા આપણે લખી દઈએ -1/2. હવે આને પણ -5 વડે ગુણો, આની અંદર ઉમેરો તો -5/2. આને પણ -5 વડે ગુણો તો 0 જ આવશે. અને પણ એને 0 ને કોઈની અંદર એડ કરીએ તો જે સંખ્યા હોય એ પોતે આવે. હવે શું કરો, જો આજે છે ને આ સ્થાને 0 આવી ગયો, હવે આની જગ્યાએ 1 લાવવાનો. તો ફ્રેન્ડ્સ કઈ ક્રિયા કરવાની, રો નંબર 2 ને -2 વડે મલ્ટીપ્લાય કરવાની. એટલે અહીંયા આગળ આપણે શું આવશે, 1. ચલો ચેક કરી લઈએ, 1/2 તો છે જ, 1/2 તો છે જ, આપણે આ ક્રિયા કરીએ એટલે -2 વડે ગુણાય તો ઓછા ઓછા વધતા થઈ જાય, 2 કેન્સલ એટલે 1 વધે. સો 1 + 1 વધે ને જે આપણે અહીં જોઈએ છે. તો બસ આપણે -2 વડે બીજી હારને ગુણી લઈશું, 1 3/2 1/2 0A. હવે શું કરું, અને -2 વડે ગુણું, 0 ને -2 વડે ગુણું તો 0 થઈ જાય અને -2 વડે ગુણું તો 1 થઈ જશે. આગળ મેં સમજાવ્યું ને એવી રીતે. અને તમે -2 વડે ગુણો તો શું થઈ જાય, અને -2 વડે ગુણો તો જુઓ ઓછા ઓછા વધતા થઈ જાય ને આ 2 અને ઉપરના 2 કેન્સલ એટલે 5 એકલા જ વધે, સિમ્પલ. અને તમે -2 વડે ગુણો તો -2 રહે.
થઈ ગયું આપણે અહીંયા કે એ આવી ગયો ને સોરી વન આવી ગયો. હવે બસ એક જ વસ્તુ રહી છે, આના સ્થાને આપણે ઝીરો લાવવાનો છે, બસ આના સ્થાને. તો ચલો લાવી દઈશું આપણે ક્રિયા કરીને રો નંબર ટુ ને માઇનસ ટુ બાય થ્રી વડે ગુણીને, સોરી થ્રી બાય ટુ વડે, માઇનસ થ્રી બાય ટુ વડે ગુણીને રો નંબર વનમાં ઉમેરવાની. જો આપણે ફરી લખું, રો નંબર ટુ ને માઇનસ થ્રી બાય ટુ વડે ગુણી રો નંબર વનમાં એડ કરવાની. તો ચલો કરી દઈશું. જેમાં આપણે ક્રિયા ના કરતા હોય એ હાર પહેલા લખી દેવાની. શું કરવાનું, આ ઝીરો છે એને તમે માઇનસ ટુ બાય માઇનસ થ્રી બાય ટુને વડે મલ્ટીપ્લાય કરો તો ઝીરો જ છે, અને એને પાછો આની અંદર એડ કરો તો વન થઈ જશે. હવે આ વનને તમે માઇનસ થ્રી બાય ટુ વડે ગુણો ને પાછો આની અંદર ઉમેરો તો આ થ્રી બાય ટુ અને માઇનસ થ્રી બાય ટુ કેન્સલ એટલે ઝીરો. હવે તમે ફાઇવને માઇનસ થ્રી બાય ટુ વડે ગુણો. તો ચલો આપણે ગુણી નાખીએ, જુઓ શું કરીએ. માઇનસ થ્રી બાય ટુ વડે ગુણીએ આપણે આ ફાઇવને, માઇનસ થ્રી બાય ટુ આવી રીતે ફાઇવ ગુણ્યા માઇનસ થ્રી બાય ટુ વડે. તો જો પાંચ તારીખ પંદર એટલે માઇનસ પંદર અપોન ટુ આવું થાય ને. તો બસ હવે એને તમે એડ કરવાના છે આની અંદર. સોરી બરો, હવે તમને દેખાશે શું કરવાનું છે. આપણે ફાઇવને માઇનસ થ્રી બાય ટુ વડે ગુણ્યા, ફાઇવને માઇનસ થ્રી બાય ટુ વડે ગુણ્યા. હવે તમે વન બાય ટુની અંદર એડ કરી દો, પ્લસ વન બાય ટુ, તો શું થઈ જશે, માઇનસ ફોર્ટીન બાય ટુ માઇનસ સેવન. તો અહીંયા આવશે માઇનસ સેવન. ક્લિયર ને ફ્રેન્ડ્સ? એક એક કરીને જુઓ, આ ફાઇવ છે ને મેં એને આની વડે ગુણ્યા માઇનસ થ્રી બાય ટુ વડે ને આની અંદર ઉમેરી દીધા, બસ બીજું કાંઈ નથી કર્યું. હવે આ ટુ છે ને માઇનસ ટુ એને આપણે આની વડે ગુણીએ. તો ચલો ગુણીએ, જુઓ માઇનસ ટુ માઇનસ થ્રી બાય ટુ, ઓછા ઓછા વધતા ટુ ટુ કેન્સલ એટલે થ્રી વધે. હવે થ્રીને બસ આમાં આની અંદર ઉમેરી દેવાના, બસ આવી ગયો આપણો એ ઇન્વર્સ. તો ચલો આઈ આપણો આ થશે, સોરી આઈ બરોબર એ ઇન્વર્સ એ આવું થશે ને. તો આઈ આપણો આ થશે, એ તો આપણે જે લખીને આવતા હતા ને એ છે, અને એ ઇન્વર્સ એ આપણે આખો થશે. સો લખી દેવાનું એ ઇન્વર્સ બરોબર આખો માઇનસ સેવન થ્રી ફાઇવ માઇનસ ટુ. સો આ સાથે આપણો દાખલો પણ પતી ગયો. ઓકે, કેટલો સિમ્પલ છે ફ્રેન્ડ્સ. આ સાથે આપણે ચોથો દાખલો કમ્પ્લીટ કરી દીધો. તો ફ્રેન્ડ્સ આ વિડીયો તમને ગમી હોય તો લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા ફ્રેન્ડ્સને પણ આ વિડીયો મોકલો. ઓકે, તો ફ્રેન્ડ્સ તમને આ વિડીયો થકી કોઈ પણ ક્વેરી હોય કે આપણે અવાજમાં કંઈ તકલીફ પડતી હોય કે પછી વિડીયો ક્વોલિટીમાં કોઈ પણ તકલીફ પડતી હોય તો પ્લીઝ તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરો, હું એને સુધારવાનો પૂરતો પ્રયાસ કરીશ. ઓકે, સો હવે આપણે મળીએ આવતી વિડીયોમાં. ટાટા બાય, સી યુ.